નમસ્કાર મિત્રો, હવે આર્થિક વ્યવહારને બિન આર્થિકમાંથી બિન આર્થિક વ્યવહારની નોંધ થતી નથી એને આપણે સાવ જુદું કરી નાખીએ છીએ. તો હવે કયા વ્યવહારો બાકી રહ્યા? આર્થિક. તો આર્થિક વ્યવહાર આપણને ખબર પડી જાય પછી આપણે એને બે ભાગમાં વહેંચવાના છે. કયા બે ભાગ? તો એ ભાગ, એ વ્યવહારોને બે ભાગમાં વહેંચવાના, એક રોકડ વ્યવહાર અને બીજો ઉધાર વ્યવહાર. તો આપણે એ સમજવા માટે એના થોડાક નિયમો છે એ નિયમોને સમજવા પડે. આપણે થોડાક પુસ્તક કરતાં થોડાક જુદી રીતે ચાર પાંચ નિયમો તમને યાદ રહેવા છે, તમે એને લખી પણ શકશો અને તમે એને યાદ પણ રાખી શકશો. આ પાંચ નિયમો આવડે એટલે તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો એ રોકડ છે કે ઉધાર એ નક્કી સરળતાથી કરી શકશો. તો તમારી સામે આ પાંચ નિયમો. પહેલો નિયમ, શાના માટે આપણે નિયમ મૂક્યો છે? તો કે રોકડ અને ઉધાર વ્યવહારોને ઓળખો. પહેલો નિયમ છે, જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તે રોકડ વ્યવહાર ગણાય. હવે શું કરવાનું આપણે? તો કે આખી ચોપડીમાં જેટલા પણ વ્યવહાર હોય, ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં, એમાંથી જ્યાં જ્યાં રોકડ શબ્દ આવતો હોય ત્યાં અંડરલાઇન કરી નાખવાની પેન્સિલથી. અને પછી શું વિચારી લેવાનું, એ કેવો વ્યવહાર ગણવાનો? રોકડ વ્યવહાર. સરળ થઈ ગયું છે. ધારો કે 50 વ્યવહાર આપ્યા છે, તો 50 વ્યવહારમાંથી જેટલા પણ વ્યવહાર રોકડ શબ્દવાળા છે એને નીચે અંડરલાઇન કરી નાખો. તો 50માં ધારો કે 8 વ્યવહાર રોકડ શબ્દવાળા છે, તો 8ની નીચે અંડરલાઇન કરીને બાજુમાં લખી નાખવાનો રોકડ વ્યવહાર. તો હવે આપણે કેટલા ઓળખવાના રહ્યા? 42. આ તો એકદમ તમને સરળતાથી મળી જાય એવી ગાઈડલાઇન છે કે રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો એ વ્યવહાર રોકડ ગણાય. બીજી વાત છે, જે વ્યવહારમાં ચૂકવ્યા, કારણ કે દરેક વ્યવહારની છેડે છેલ્લે આવા પ્રકારના શબ્દો હશે, ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, લીધા, ભર્યા, ઉપાડ્યા, તો આવા શબ્દોનો ઉલ્લેખ થયો હોય એ શબ્દ એવું સ્પષ્ટ સમજાવે છે કે આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે. તમે ક્યારેય એવો શબ્દ સાંભળ્યો છે કે મેં ઉધાર ચૂકવ્યા? એવું મહેશભાઈને રૂપિયા 1000 ઉધાર ચૂકવ્યા, તો આવો વ્યવહાર નહીં હોય. તમે એમ કહો મહેશભાઈને રૂપિયા 1000 ચૂકવ્યા, મતલબ તમે રૂપિયા આપ્યા છે. મહેશભાઈ પાસેથી રૂપિયા 1000 મળ્યા, મતલબ કે એમને રૂપિયા આપ્યા છે, રોકડ વ્યવહાર છે. એવું ના હોય કે મહેશભાઈ પાસેથી રૂપિયા 1000 ઉધાર મળ્યા, એવું ન હોય. તો આ બધા શબ્દો એવું, આ બધા ચાલુ વર્તમાનકાળના શબ્દો છે, એ જ બતાવે છે કે આ વ્યવહાર, આવા પ્રકારના શબ્દો છે એ આપણને રોકડ વ્યવહારનું સૂચન કરે છે. એટલે હવે બીજું કામ તમારું થયું, જે વ્યવહારો બાકી રહ્યા, હમણાં જે 50 વ્યવહારની વાત થઈ એમાંથી પહેલું કામ શું સોંપ્યું તમને? જે વ્યવહારની અંદર રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યાં બધા અંડરલાઇન કરવાની અને બાજુમાં લખી નાખવાનું રોકડ વ્યવહાર. હવે બીજું કામ સોંપવાનું તમને થયું, બધા વ્યવહાર વાંચવાના. જે વ્યવહારમાં ચૂકવ્યા, મળ્યા, દીધા, આપ્યા આવા વ્યવહારો હોય, આવા શબ્દો આપ્યા હોય ત્યાં અંડરલાઇન કરવાની અને એની સામે લખી નાખવાનું રોકડ વ્યવહાર. તો આ પણ સરળ છે. શું યાદ રાખવાનું થયું આપણે? હવે એક રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ અને બીજું ચૂકવ્યા, મળ્યા, દીધા, આપ્યા, લીધા આ પ્રકારના શબ્દો. હવે આપણે ત્રીજો નિયમ સમજીએ. જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તો પણ રોકડ વ્યવહાર ગણવો. આ વ્યવહાર આ તમને થોડું વિશિષ્ટ લાગશે, કારણ કે આ પહેલા વ્યવહાર જે પહેલો નિયમ છે એમાં આ નિયમ સમાયેલો છે. હમણાં મેં થોડાક સમય પહેલા જ ઉદાહરણ આપ્યું હતું એક, કે વ્યક્તિનું નામ છે એ મોટે ભાગે ઉધાર વ્યવહાર સાથે સંકળાયેલું હોય છે, મોટે ભાગે. જેમ કે આપણી કોઈ ગામમાં કરિયાણાની કે બીજા કોઈ પ્રકારની દુકાન છે, મેડિકલ સ્ટોર છે,
કોઈ એક બાળક 50 રૂપિયા લઈને આવે છે અને કહે છે કે મને 1 કિલો ગોળ આપો. આપણે તરત 50 રૂપિયા લઈએ છીએ અને આપણી દુકાનમાંથી 1 કિલો ગોળ આપીએ છીએ. ધારો કે 47 રૂપિયાનો હોય તો 3 રૂપિયા ઉપર પાછા આપીએ છીએ. હવે આ જ વ્યવહારને સહેજ જુદી રીતે જુઓ. આપણે દુકાનમાં બેઠા છીએ, ગ્રાહક તરીકે એક બાળક આવે છે, એ કહે છે કે 1 કિલો ગોળ આપો. આપણે એને ગોળ આપ્યો પછી આપણે કહે છે કે પૈસા, તો એ બાળક એમ કહે છે કે મારા પપ્પા આપી દેશે. હવે આપણે પૂછીશું કે ભાઈ તારા પપ્પાનું નામ શું, હું તો તને ઓળખતો નથી. તો એ કહે છે પપ્પા, મારા પપ્પાનું નામ છે રમેશભાઈ છે. તો ફરી પાછા આપણે પૂછીશું રમેશભાઈ કયા, તો કે આ પેલા ડિસ્કનેક્શનવાળા. હવે જુઓ, આપણે પૂછી લીધું કે રમેશભાઈ ડિસ્કનેક્શનવાળા, એ આપણે લખી નાખ્યું. પહેલા છોકરો જે 50 રૂપિયા લઈને આવ્યો હતો એને આપણે કંઈ ન પૂછ્યું, અને બીજો છોકરો આવ્યો એને કહ્યું કે ભાઈ 1 કિલો ગોળના પૈસા કોણ આપશે, તો તરત આપણે નામ પૂછ્યું. કે રોકડ વ્યવહાર છે એ વ્યક્તિના નામ વગરનો હોઈ શકે, વ્યક્તિનું નામ હોય પણ ખરું, ના પણ હોય, પણ ના પણ હોઈ શકે, કંઈ વાંધો નથી. પણ ઉધાર વ્યવહાર તો ક્યારેય વ્યક્તિના નામ વગરનો હોય જ નહીં. કારણ કે ઉધાર વ્યવહાર છે તો વ્યક્તિનું નામ તો સંકળાયેલું જ હશે, ન સંકળાય તો કોને પછી પૈસા માંગીશું, તો કોને પૈસા આપીશું. તો અહીંયા વ્યક્તિનું નામ હોય તો આપણે એવું સમજવાનું નથી કે વ્યવહાર ઉધાર છે. વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર ઉધાર હોઈ શકે છે, પણ જો એમાંય રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો સમજવાનો, આપણે રોકડ સમજવાનો. તો આ એક પહેલા નિયમનો જ પેટા નિયમ જેવો નિયમ છે. રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ બંને હોય તો મહત્વ કોને આપવાનું, રોકડ શબ્દને આપવાનું, અને એને આપણે વ્યવહાર રોકડ તરીકે જાણી લેવાનું. ચોથો નિયમ છે, જે વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય તો તે વ્યવહાર ઉધાર ગણાય. ત્રીજો વ્યવહાર અને ચોથા વ્યવહાર વચ્ચે ઘણું સામ્યતા છે. જુઓ, પહેલામાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ હોય તો શું ગણવાનું છે, વ્યવહાર રોકડ. પણ અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણાય. અને છેલ્લે પાંચમો વ્યવહાર છે, પાંચમો નિયમ છે, એ છે કે જે વ્યવહારમાં ઉધાર કે શાક પર શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ હોય ત્યારે તે વ્યવહાર ઉધાર ગણાય. મિત્રો, આમ તો આ 5 નિયમના 3 જ નિયમ મહત્વના બની જાય છે. એક પહેલો નિયમ, રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ. બીજો નિયમ, ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, ભર્યા, ઉપાડ્યા, એ બંને રોકડ. અને ત્રીજો નિયમ, વ્યક્તિનું નામ આપેલું હોય. આપોઆપ ખબર પડી જવાની છે આપણે કે વ્યવહાર કેવો છે. જો ઉધાર ઉલ્લેખ હોય તો એ વ્યક્તિનું નામ તો અંદર આપેલું જ હશે. એમ નહીં લખ્યું હોય કે 5000નું માલ ઉધાર વેચ્યો તો એ વ્યવહાર ખોટો સાબિત થશે. પણ આપણે એવું અંદર લખ્યું જ હશે કે 5000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો તો કોને વેચ્યો એવું અંદર સ્પષ્ટ હશે, એટલે વ્યક્તિનું નામ અંદર આવી ગયું છે. અને જો રોકડ શબ્દનો ઉલ્લેખ અને વ્યક્તિનું નામ બંને હોય તો પહેલો નિયમ લાગુ પડશે કે રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ, વ્યક્તિનું નામ હોય કે ના હોય. તો આવી રીતે તમે, મેં 3ના 5 નિયમો બનાવ્યા છે, તમે 5ના 3 નિયમો યાદ રાખીને પણ આ વ્યવહારોનું તમારું કામ આગળ ચલાવી શકો. કેટલા નિયમો છે અને કેટલા યાદ રાખવા એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમને રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખતા આવડી જાય. હવે આપણે રોકડ અને ઉધાર વ્યવહારો છે એના નિયમ પ્રમાણે, નિયમ 1, 2, 3, 4, 5 એમ 5 નિયમોને અલગ અલગ રીતે એક એક ઉદાહરણ દ્વારા સમજવાના છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ હોય એની સાથે જોઈને અથવા એ વ્યવહાર વાંચીને જાતે પણ નક્કી કરી શકો કે એક વ્યવહાર વાંચવાનો, પછી 5-5 નિયમ એકવાર મોઢે બોલવાના અને જોવાનું કે આ 5માંથી કયા પ્રકારનો નિયમ લાગુ પડે છે. જે નિયમ લાગુ પડતો હોય, મને ખબર છે હું મારા ક્લાસમાં આ પ્રકારનું કામ
કરાવતો હોઉં છું કે એક વિદ્યાર્થી નિયમ, એક વિદ્યાર્થી વ્યવહાર વાંચે, પછી અમે એને કહીએ બીજા વિદ્યાર્થીને કે ચલો કયો નિયમ લાગુ પડશે, તો કે ત્રીજો. તો બીજા એક વિદ્યાર્થીને પૂછે ત્રીજો નિયમ શું છે, એટલે ત્રીજો નિયમ વાંચી સંભળાવે, અને પછી તરત અમે એને કહીએ કે ત્રીજા નિયમમાં શું છે, તો કે ત્રીજા નિયમમાં વ્યક્તિનું નામ આપેલું ડોક્ટરનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એવું આપણને કહ્યું છે, તો તરત એ ત્યાં લખે નિયમ નંબર 3 પ્રમાણે વ્યવહાર રોકડ છે. તો શું થયું કે તમે રોકડ અને ઉધાર વ્યવહાર નક્કી કરતા તમને આવડી જશે, તો તમે બહુ જ સરળતાથી વ્યવહારનું અર્થઘટન, ખાતાના પ્રકારો અને એમાં ચોક્કસ નિર્ણય લઈ શકશો. કારણ કે તમારે જ્યારે ખરેખર એકાઉન્ટની શરૂઆત, આ બધી લગભગ થિયરી જેવું છે, શરૂઆત આમનોથી થશે, અને આમનો લખતી વખતે તમને રોકડ વ્યવહાર છે કે ઉધાર એ બહુ જ કામમાં લાગવાનું છે. તો આ 5 નિયમ છે એ તમારા માટે બહુ ઉપયોગી સાબિત થવાના છે, અને એ પણ એકદમ સરળ છે. ચલો ફરી એકવાર આપણે એને યાદ કરી લઈએ. પહેલો નિયમ શું હતો? રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ. બીજો નિયમ શું હતો? ચૂકવ્યા, આપ્યા, મળ્યા, દીધા, ભર્યા, ઉપાડ્યા, લીધા એનો ઉલ્લેખ. આ 2 ઉલ્લેખ હોય તો સમજવાનું કે વ્યવહાર કેવો છે, રોકડ. ત્રીજો નિયમ શું છે? વ્યક્તિનું નામ તો આપેલું છે પણ રોકડ શબ્દનો ઉલ્લેખ પણ છે. જો એ બંને હોય તો આપણે રોકડ શબ્દના ઉલ્લેખને સ્પષ્ટતા મહત્વ આપવું અને વ્યવહારને પણ રોકડ વ્યવહાર ગણવો. ચોથો વ્યવહાર છે, ચોથો નિયમ આપણો, કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો ત્યાં ઉધાર વ્યવહાર ગણવો. અને 5મો, ઉધાર કે શાખ એવો સ્પષ્ટ ઉલ્લેખ હોય, જો કે ત્યાં વ્યક્તિનું નામ અંદર આપવાનું આપેલું જ હશે આપણને, તો આવા 5 વ્યવહારો આપણા માટે બહુ મહત્ત્વના સાબિત થાય છે. હવે પછી આપણે જ્યારે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આપણે વ્યવહારો રોકડ છે કે ઉધાર એના ઉદાહરણ જોઈશું, પછી ઉધાર અને રોકડ વ્યવહાર પરથી ખાતા નક્કી કરવા, વ્યવહારની કઈ કઈ અસર થાય છે એ જોવી, અસર પરથી ખાતા નક્કી કરવા, ખાતાનો નિયમ લગાડવો, અને ખાતાના નિયમ લગાડ્યા પછી એ ઉધાર થશે કે જમા ત્યાં સુધી આપણે પહોંચવાનું છે.